રાજ્યમાં ચોમાસું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વિસાવદરમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો. આ તરફ ગાંધીધામમાં 4 ઇંચ, દાંતામાં 2.5 ઇંચ, સરસ્વતીમાં 2.5 ઇંચ, ખેડામાં 2.25 ઇંચ, જામજોધપુરમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો, ડોલવણમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો, દિયોદરમાં પણ 2.25 ઇંચ, સિદ્ધપુરમાં 2 ઇંચ, ડેસરમાં 2 ઇંચ, માંડવીમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો, તો વાંસદામાં 2.25 ઇંચ, નેત્રંગમાં 2.25 ઇંચ, અંજારમાં 1.5 ઇંચ, પાટણમાં 1.5 ઇંચ, ડેડિયાપાડામાં 1.5 ઇંચ, ખંભાળિયામાં પણ 1.5 ઇંચ અને કાલોલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે. દર્શલ, રાજ્યમાં 24 કલાકના વરસાદી આંકડા શું કહી રહ્યા છે? અજીતજીના જે પ્રમાણે ચોમાસું રાજ્યમાં બેસી ચુક્યું છે, ધીમે ધીમે આ ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. આમ તો 15 જે જૂની આસપાસ ચોમાસું જમી થાય, પણ આ વખતે થોડું મોડું છે. પણ સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે વરસાદી માહોલ છે. જે પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો, 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વિસાવદરમાં 4 ઇંચ, ગાંધીધામમાં 4 ઇંચ, અને મોટાભાગના સ્થળો ઉપર 2 ઇંચ ઉપર, જયારે અન્ય જગ્યા ઉપર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદી માહોલ છે. આ વરસાદી માહોલ વચ્ચે લોકોને એક ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ સાથે એક બફારો પણ છે. કારણ કે જ્યાં વરસાદ નથી પડી રહ્યો ત્યાં બફારો ઉકળાટનો પણ માહોલ છે. અને જો આજે હવામાનની જો વાત કરવામાં આવે આગાહીની, તો આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, અને સામાન્યથી હળવા વરસાદ પણ થઈ શકે છે. આ જો વિસ્તારની વાત કરું તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ સાથે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આ જે વિસ્તારો જે છે તે જગ્યા ઉપર ભારે વરસાદની આગાહી છે. સાથે અન્ય રાજ્યના જે મોટા ભાગના લગભગ જિલ્લાઓ જે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં હળવો વરસાદ રહી શકે છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે, એટલે કે વીજળી ગાજવીજ સાથે અને પવન સાથે આ વરસાદ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આજે પણ રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળશે, અને આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં છેલ્લા 1 થી 2 દિવસમાં ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પણ થઈ શકે છે. એટલે કે સામાન્યથી લઈને ભારે વરસાદ જે છે તે હાલ રાજ્યની અંદર પડી રહ્યો છે, જેના કારણે એક જગતના તાક માટે તો સારા સમાચાર છે, પરંતુ સાથે ગરમીમાં લોકોને રાહત પણ છે, અને સાથે એક ઉકળાટથી પણ ક્યાંક લોકો પરેશાન થઈ રહ્યા છે. અને આ જ વરસાદના કારણે ક્યાંક કેટલાક જિલ્લાઓ શહેર છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે, અને લોકોને હાલાકી પણ પડી રહી છે. એટલે કે જે વરસાદી માહોલ, જે ચોમાસાનો માહોલ જે છે તે હાલ હવે જોવા લાગ્યો છે, દેખાવા લાગ્યો છે, અને હવે વરસાદ જે છે તે પોતાનું સ્વરૂપ જે ચોમાસાનું જે છે તે હવે બતાવવા લાગ્યું. બિલકુલ દર્શક, આભાર જાણકારી આપવા બદલ.